الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام وتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق، بسم الله الرحمن الرحيم: فأخذه الله نكال الآخرة والأولى إن في ذلك لعبرة لمن يخشى. صلى الله عليه محمد وآله. اللهم صل على محمد وآل محمد. عزيزان محترم and برادران عزيز، جي آئے کریمانی تلاوت مشرف حاصل کے روچوں ई आयत में परवरदिगार आलम इरशाद फरमावे छे फअखदहुल्लाहु नकालल आखिरते वल उला। परवरदिगार आलम फिरौन ने दुनिया ने आखिरत ना अजाब में मुब्तला करो। इन फी ذلك लइबरतन लमन यखशा। अने फिरौन नी जिंदगी आ लोगो माटे इबरत छे जे लोगो अल्लाह थी બીએ છે। તમને ખબર છે હું એક ટોપિક અને એક વિષય લઈને ચાલુ છું। એ વિષય અને ટોપિક શું છે, શું હતો? ગફલત। પછી ગફલતને હું તમારી સમક્ષ સમજાવ્યો કે એને કહેવામાં આવે છે ગફલત, ગફલતની કેટલી કિસમ છે, ગાફિલ ઇન્સાન કોણ છે, કેટલી વસ્તુ છે જે ઇન્સાનને ગફલતમાં નાખે છે। પછી આપે શરૂ કર્યા કે ગફલતનો ઈલાજ શું છે। બીમારી આપણે ખાલી બયાન કરે અને આપણે દવા ન બયાન કરે તો કંઈ ફાયદો નથી। બીમારી છે તો એનો ઈલાજ બી આપણે બયાન કરે તો માણસો ફાયદો ઉપાડી શકે। તો ગફલત બીમારી છે। ફર્ક શું છે કે એ રૂહાની બીમારી છે અને જે जिस्मानी बीमारी होए छे ई आपणे ई अलग होए छे अने रूहानी बीमारी अलग होए छे। अने रूहानी बीमारी में खराब थी खराब बीमारी गफलत छे। खतरनाक में खतरनाक बीमारी गफलत छे। जेम आपणे एम कही सके समझवा माटे कि शरीर नी बीमारी माटे कैंसर होए, जात जात नो कैंसर होए, अमुक बीमारी नो इलाज तमने मले, अमुक बीमारी नो इलाज ना मले, અમુક બીમારી આવે કે આખી જિંદગી તમે દવા વાપરતા રહો, આવી રીતે ગફલત રૂહાની બીમારીમાંથી આવી બીમારી છે કે ખતરનાક બીમારી છે પણ ઈલાજ મુમકિન છે, ઇમ્પોસિબલ નથી। પણ કેના માટે ઈલાજ મુમકિન છે? જે ઈલાજ કરવા માંગે, જેને ખપતો જ નથી ગફલતનો ઈલાજ કરે તો જાહેર સી વાત છે, दवा पीवू पड़े ना भाई इलाज करवा माटे। जिस्मानी बीमारी ने इलाज करवा माटे दवा तमने वापरवू पड़से। आवी रीते रूहानी बीमारी नो इलाज करवा माटे जे रस्ता अने तरीका बतावामां आव्यो छे एना उपर चालू पड़से, अमल करवू पड़से। जो आपणे अमल नहीं करे तो पछी एनी एनो इलाज नहीं थाय। तो હું જે છે પહેલો ઈલાજ તમારી સમક્ષ જે બયાન કરો છું એ તફક્કુર છે અને થિંકિંગ, વિચાર કરવું। આના બારામાં જરાક હું બયાન કરી રહ્યો હતો ગઈ ગુરુવાર ની મજાલિસમાં અને ઇન્શાલ્લાહ હું
કાલે પાછો એના બારામાં જો મારા ખુતબામાં બયાન કરીશ, થિંકિંગ ના બારામાં હજી ઘણી બધી વાત એમાં બયાન કરવાની બાકી છે. પણ હું બીજો ઇલાજ આજ બયાન કરવા માંગુ છું. બીજો ઇલાજ શું છે ગફલતનો? ઇબરત હાસિલ કરવું. ઇબરત હાસિલ કરવું એનો મતલબ શું છે? જેમ આપણે જોઈએ છે દુનિયામાં, તમે વોટ્સઅપમાં, ન્યૂઝમાં, ન્યૂઝ પેપરમાં તમે જો છો, સાંભળો છો, આ માણસનો એક્સિડેન્ટ થઈ ગયો, આ માણસ સાથે એક હાદસો થઈ ગયો, એક પ્રોબ્લેમ આવી ગયો, એને એટલી તકલીફ પડી, આને એટલી તકલીફ પડી, એ બધું આપણે સાંભળે છે, જોયે છે. તો આ સાંભળી અને જોઈને આપણે એ વ્રત હાસિલ કરે એમ ન હોય કે કાલે અમારો સાથે ઈ જ પ્રોબ્લેમ આવે. આમ ન હોય કે આજે તો ઈ બેચારા પરેશાન થઈ ગયા છે, કાલે હું પરેશાન થઈ જાઉં, ઈ મુસીબત મારા પાસે ન આવી જાય કાલે. તો આપણે ઇબરત હાસિલ કરે એટલે આવા કામ આપણે ન કરે જે કામ કરવાથી કોઈ માણસને નુકસાન પૂક્યું છે, નુકસાન પૂકી ગયો છે, તો ઈ કામ આપણે ન કરે. એને આપણે કહીએ છીએ કે ઇબરત હાસિલ કરવું. કુરાનમાં એટલે ઘણી બધી જગ્યા અલ્લાહે અમને આયતમાં કુરાનમાં બયાન કરે છે કે આ ચીજ તમારા માટે ઇબરત છે, આ તમારા માટે ઇબરત છે, આ તમારા માટે દર્સ છે, આ તમારા માટે સબક છે. તો જે આયતની હું તિલાવતની શરફ હાસિલ કરું છું આમાં ફિરઔનની વાત કરે છે કે ફિરઔન કહેતો તો અના રબ્બુકુમુલ આલા, હું સૌથી મોટો પરવરદિગાર છું દુનિયાનો. આ નહર જે ચાલે છે, પાણી નહરમાં જે છે, એ મારા ઇશારા ઉપર એ પાણી હરકત કરે છે. હું ઇશારો કરું છું તો વરસાદ પડે છે. એટલે હું રબ છું, હું અલ્લાહ છું, એ પોતાનો અલ્લાહનો દાવા કરતો હતો. પછી જ્યારે અલ્લાહે એને આઝાબમાં મુબતલા કર્યો, દરિયાએ નીલમય ગર્ક થઈ ગયો, તો પાણી એનો જનાઝા જે હતો, બોડી એની, ડેથ બોડી, પાણી એને ફેંકો બારે દરિયાના કિનારે બાજુનું. તો જે માણસ એને જોઈને બીતો તો કે એ તો અમારા રબ છે, અમારા બાદશાહ હાકીમ છે, એ માણસ પોતાનો પગથી એને અહીંયા ચહેરા ઉપર અડતા હતા કે એ રબ હતો અમારો, એ દાવા કરતો હતો આના રબકુ મુલાલો, એની લાશ અહીંયા પડી છે, જનાઝો અહીંયા પડ્યો છે, આ પાણી એના ઇશારા ઉપર અહીંયા વહેતો હતો. તો જે માણસ એને જોઈને બીતા હતા, રોહાબ હતો એનો, એ માણસ એને પગથી કચરે છે. ક્યારે? જ્યારે એની લાશ પાણીમાં ડૂબી જાય છે અને પાણી એને બહાર ફેંકે છે. તો પરવરદિગારે આલમ એ વાકયાને ઇશારા કરીને કહે છે કે આ ફિરઔનની જિંદગી, એની હિસ્ટરી, એની જે શું આપણે કહે આખો જે એની જિંદગી છે, એ ઇબરત છે. તમે આની જિંદગી વાંચીને સાંભળીને ઇબરત હાસિલ કરો. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. આમીન. સલ્લે અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. ઉલમા કહે છે ગફલતનો બીજો ઇલાજ ઇબરત હાસિલ કરવું છે. જો માણસ ઇબરત હાસિલ કરે, એ માણસ ગાફિલ ના કહેવાય. કેમ કે દર વખતે 24 કલાક ઈ જે છે ને બેદાર હોય છે. ઇમામ અલી શું કહે છે? લવ તબત બેમા અબત મિમ્મા દે ઉમરે કા લહફિસ્ત મા બકે. ઇમામ અલી કહે છે જો તમે તમારી એક લાંબી ઉંમર ગફલત માં તમે પસાર કર્યા, તો હલો ઈ તમે પસાર કરી લીધા, જે તમારી બાકી જિંદગી છે એને તમે મહેફૂઝ કરી શકો, એની હિફાઝત કરી શકો જેટલી બાકી જિંદગી છે. આમાં ફાયદા ઉપાડી લ્યો તમે, જે બાકી જિંદગી છે, જે હેલી ગઈ ગફલત માં હેલી ગઈ, હવે તમને તમારા પાસે મોકો છે અને ટાઈમ છે, તમારી બીજી જિંદગી તમે મહેફૂઝ રાખી શકો, એને તમે ગફલત માં ના વાપરો અને એને તમે બચાવી શકો. એ ઇમામ અલી કહેવા માંગે છે. કેમ? કેમ કે જ્યારે તમે ઇબરત હાસિલ કરશો તો તમે બેદાર થઈ જશો.
બેદાર જ્યારે થઈ જશો તો ઓટોમેટિક ગફલત ખતમ થઈ જશે એટલે અંધારું ખતમ થઈ જશે એટલે તમે ઉજાસમાં આવી જશો જ્યારે ઉજાસમાં આવી જશો તો બધું તમને સુજાશે દેખાશે જ્યારે સુજાશે દેખાશે તો ખબર પડશે આ ઓંધો રસ્તો છે આ સીધો રસ્તો છે આ ખાડો છે અહીંયા ડુંગર છે અહીંયા ઝાડ છે તો આપણો એક્સિડન્ટ નહીં થશે તો ઇમામ અલી કહેવા માંગે છે કે ખબરદાર જે તમારી જિંદગી વટાઈ ગઈ ઈ વટાઈ ગઈ હવે બાકી તમારી ઉંમરને તમે બચાવી લેજો તમે ગફલતથી બચાવી લેજો અને બેદારીની જિંદગી તમે બસર કરો એક સલવાત પડજે મુહમ્મદ વાલા મુહમ્મદ ઉપર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલા મુહમ્મદ હવે તમને એક એક્ઝામ્પલ આપું ઇબ્રતના બારામાં જનાબે દાઉદ એક નબી હતા અને જનાબે હિઝકીલ ભી એક નબી હતા એક વાકિયા તમને સંભળાવું છું ઇબ્રતના બારામાં જનાબે દાઉદ કેવા નબી હતા અલ્લાહ એને ઘણો કમાલ આપ્યા હતા જનાબે દાઉદને એટલે ઈ ચકલીઓની ભાષા સમજતા હતા મંતે કુત્તેર એના પાસે હતો અલ્લાહ એને આવી તાકાત આપ્યા હતા કે ઈ લોડાને નરમ કરી દેતા હતા કેટલો કડક હોય છે લોડો એટલે લોડા એટલે લોહા ઈ એને અંદર તાકાત હતી કે ઈ જેટલા નરમ એને કરવું હોય કરી દેતા હતા અને આમાંથી એક બીજો કમાલ શું હતો જનાબે દાઉદનો જ્યારે ઈ ઝબૂરની તિલાવત કરતા હતા તો એના સાથે સાથે ડુંગર પાળો જમીન ચકલીઓ પરિંદો ઝાડ ઇન્સાન અને જિન્નાત એના સાથે સાથે તિલાવત કરતા હતા એટલે હુકમ હતો ડુંગરને કે જ્યારે ઝબૂરની તિલાવત કરે જનાબે દાઉદ તો તું એના સાથે સાથે તિલાવત કર એટલી શોભિતી આવાજ કે આજે સર્ચ કરે છે આજની દુનિયા કે ઈ જે મ્યુઝિક આજે ચાલે છે ઈ જનાબે દાઉદની જે જે આવાજ હતી અહીંયાથી આ લોકોને ઈ મળ્યો છે યા કઈ ઓર બીજી જગ્યાથી આ બધું મળ્યો છે ઈ આવાજનો સુબીતી આવાજનો જે ઇલમ છે આજની દુનિયામાં એટલી પ્યારી જ્યારે તિલાવત કરતા હતા ઝબૂરની તો ડુંગર ઝાડ પાળો ચરીન પરિંદ ઇન્સાન જિન્નાત સાથે સાથે તિલાવત કરતા હતા આખી દુનિયામાં સંભળાતો હતો તો ઈ જે છે ને એક ફેર ગયા ઉપર પહાડ ના ઉપર ડુંગર ના ઉપર તિલાવત શરૂ કરવા લાગ્યા અને ઈ જ ડુંગર ના બાજુમાં કઈ જનાબે હિઝકીલ હતા ઈ જોયે છે આ આખો ડુંગર ઝબૂરની તિલાવત કરે છે પહાડો ઝબૂરની તિલાવત કરે છે ચકલીઓ ઝબૂરની તિલાવત કરે છે ઈ વિચાર કરે છે કે લાગે છે કે જનાબે દાઉદ અહીંયા આવી ગયા છે ઈ તિલાવત શરૂ કરી દીધો છે એટલા માટે આખો જે છે ને અહીંયાનો જેટલો છે ઈ બધું એના સાથે અને મસ્ત થઈને સાંભળતા હતા જનાબે હિઝકીલ પછી જનાબે દાઉદ એને જોઈ લીધા કે જનાબે હિઝકીલ અહીંયા છે એટલા કમાલ હોવા છતાં જનાબે દાઉદ જનાબે હિઝકીલને કહે છે કે એ હિઝકીલ મને રજા છે કે હું તમારા પાસે આવું બાજુમાં સાંભળો તમે હું ઇબ્રતની વાત તમને કરવા માંગુ છું આના માટે એક એક્ઝામ્પલ લઈને આવ્યો છું તમારા માટે તમને કઈ જાણવું મળશે કહે છે કે એ હિઝકીલ રજા છે હું તમારા પાસે બાજુમાં આવી જાઉં તારા બાજુમાં બેસી જાઉં તો હિઝકીલ કહે છે કે ના રજા નથી તો જનાબે દાઉદ રડવા લાગ્યા પછી અલ્લાહ તરફથી વહી આવે છે હિઝકીલ તું જે છે ને દાઉદને કમ ન સમજ હકીર પસ્ત ન સમજ નગરના તું મોટા ઇમ્તિહાનમાં ગળી જઈશ તું તને મોટો આ ઇમ્તિહાન દેવું પડશે આ દાઉદ કઈ આવા તેવા માણસ નથી
તારા અંદર કઈ ઘમંડ ગુરુ તકબ્બુર ના આવે. પછી જ્યારે વહી થાય છે તો જનાબે હિસ્કીલ આવે છે અને જનાબે દાઉદ ના હાથ પકડે છે અને પોતે લઈને જાય છે. બે નબી છે, બે નબી છે. પછી આ લોકો ડુંગરના બાજુમાં વાતો કરતા હતા, ફરતા હતા, વાતો કરતા હતા. જનાબે દાઉદ કહે છે, હિઝકીલ હું તને બે ત્રણ સવાલ કરવા માંગુ છું. ઓકે, સવાલ કરો. શું સવાલ છે? જનાબે દાઉદ કહે છે કે તને કોઈ વખત ગુનાહ કરવાનું મન થાય છે? હિઝકીલ ને પૂછે છે જનાબે દાઉદ કે તને કોઈ વખત ગુનાહ કરવાનું મન થાય છે? તો એ કહે છે કે ના. પછી કહે છે, હિઝકીલ તને કોઈ વખત તારી ઇબાદત ઉપર ગુરૂર અને ઘમંડ આવે છે કે હું એટલી ઇબાદત કરું છું અલ્લાહની, એટલો સજદો કરું છું? કહે છે કે નહીં. પછી જનાબે દાઉદ કહે છે કે તારા દિલમાં કોઈ વખત દુનિયાની મોહબ્બત આવે છે, દુનિયા તરફ તું માયલ થઈ જા, તારો દિલ દુનિયા તરફ જાય? તો જનાબે હિઝકીલ કહે છે કે હા, ઈ થાય છે. દુનિયા તરફ જવાનો મન થાય છે, ખાહિશાતે નફ્સ લઈને જાય છે. જો તમે એ નબી છે, આમ ઇન્સાનની વાત નથી કરતો, કેટલી ખતરનાક વસ્તુ છે ખાહિશાતે નફ્સ અને દુનિયાની મોહબ્બત. એ કહે છે મારો મન થાય છે, મને શૈતાન વસવસો કરે છે. તો જનાબે દાઉદ કહે છે, તું જ્યારે વસવસો કરે શૈતાન દુનિયા તરફ લઈ જવા માટે, તો તું શું કરે છે, કેવી રીતે કંટ્રોલ કરે છે? તો જનાબે હિઝકીલ કહે છે કે અહીંયા ડુંગરના અંદર એક ગુફા છે, ગુફા અંદર સુરા, હું આના અંદર જાઉં છું તો મને સુકૂન મળી જાય છે, પછી દુનિયા તરફ મારો દિલ માયલ નથી થતો. તો એ કહે છે ગુફાના અંદર શું છે? તો એ કહે છે કે આવો, હું તમને દેખાડું છું અને તમને જોરાવું છું. જનાબે હિઝકીલ જનાબે દાઉદને લઈને જાય છે ગુફાના અંદર. શું જોયે છે કે એક તખ્ત છે આ ડુંગરના ગુફા જે છે એના અંદર, તખ્ત ઉપર એક માનસની ખોપડી છે. આ જે ખોપડી, માણસ જ્યારે મરી જાય, દફન કરવામાં આવે, તો આ ખોપડી જે છે ને, હટકો બચે છે, એ ખોપડી કહેવાય. સર એટલે આખો, અહીંયાથી લઈને અહીંયા અહીંયા સુધી આખો હટકો હોય ખાલી. અને આના સાથે સાથે એ તખ્ત ઉપર હટકો છે શરીરનો, પગનો રેખા છે. આમાં કીડો મકોડો સરપ બધું ખાય છે. પછી ઈ જગ્યા એક લોઢાની તખ્તી હતી. આ તખ્તી ઉપર લખેલો હતો કે ફમન રાની ફલા યુગતર બિદ દુનિયા, એટલે જે મને જોએ ઈ દુનિયાથી, દુનિયાની મોહબ્બતમાં ના ગળે અને ફરેબ ના ખાય. પછી એને નીચે લખેલો હતો કે હું મારો નામ જે છે ઉરવા બિન સલમ બાદશાહ છે. એટલે એ ખોપડી જેની હતી, આ હટકો જેનો હતો, એક બાદશાહનો હતો. આનો નામ આગળ જમાનામાં ઉરવા બિન સલમ હતો. એ અહીંયા લખેલો હતો કે હું ઉરવા બિન સલમ છું, હું 1000 વર્ષ હુકુમત કર્યો છું, હું 1000 શહેર અને સિટી બનાવ્યો છું, અને હું 1000 બાકેરા છોકરી સાથે શાદી કર્યો છું, અને આજ મારો હાલ ઈ છે કે મારો શરીર બધું કીડો મકોડો અને ખાઈ ગયા જનાવર સરપ, અને આજ તમે મને જો છો કે હું કેવી હાલતમાં છું. 1000 વર્ષ બાદશાહ હતો, 1000 ગામ બનાવ્યો શહેર સિટી, અને 1000 જવાન છોકરી સાથે હું શાદી કર્યો, પણ આજે મારી ઈ હાલત છે તમે જે જો છો. એટલા માટે કહે છે ફમન રાની ફલા યક્તર રૂપી દુનિયા, જે માણસ મને જોએ તો પછી ઈ બરત હાસિલ કરે, ફરેબમાં ન ગળે, દુનિયાનો ફરેબમાં ન આવે, એટલે ઈ બરત હાસિલ કરે.
તો ઈ કોણ લઈને ગયો જનાબે હિસ્કીલ કેને જનાબે દાઉદ ને શા માટે લઈને ગયો એટલા માટે લઈને ગયા કે જ્યારે તમે ખાહિશાતે નફ્સ અને દુનિયાની મોહબ્બત તમને હેરાન કરે તો હું અહીંયા આવીને એને જોઉં છું અને આ વાંચું છું જે લખેલો છે મને કંટ્રોલ થઈ જાય છે પછી મને કઈ વાંધો નથી આવતો કેવા શું માંગે છે આ વાક્યમાં કેવા ઈ માંગે છે કે આપણે જેટલી ભી હિસ્ટરી છે જેટલા ભી વાક્યા છે જેટલા ભી હાદસા છે દર જગ્યા દર જમાનામાં જે ભી છે આપણે સામે જોઈએ તો ઇબરત હાસિલ કરે જ્યારે ઇબરત હાસિલ કરશો ત્યારે ગફલત નો ઇલાજ થઈ જશે સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ અઝીઝો યે હે ગફલત કા ઇલાજ इबरत हासिल करना करबला के मैदान में दुश्मनों ने इबरत हासिल नहीं किया वो इबरत हासिल कर सकते थे अपने पहले वालों को देख के फिरौन का क्या हाल हुआ नमरूद का क्या हाल हुआ शद्दाद का क्या हाल हुआ लेकिन जालिमों की हिस्ट्री जानते हुए भी इबरत हासिल नहीं किया गफलत में पड़े रहे और जब गफलत में पड़े रहे तो इतना बड़ा जुल्म किया कि फरजंदे रसूल यानी इमाम हुसैन को इन लोगों ने कत्ल कर दिया अजीजो जब हुसैन भी शहीद हो गए और हुसैन के कारवान में कोई ना बचा तो तारीख कहती है कि अहले हरम को कैदी बनाया गया अहले हरम को कैदी बनाया गया एक रसन में 12 गले और कैदियों को अहले हरम को करबला के मैदान से गुजारा जा रहा था जनाबे ज़ैनब ने कहा कि ए इब्ने ज़ियाद हमारे साथ छोटे छोटे बच्चे हैं तुम करबला के मैदान से हमको ना लेके जाओ क्योंकि शोहदा के कटे हुए सरों को ये बच्चे देख के बर्दाश्त नहीं कर पाएंगे लेकिन ए अजीजो उस मलून ने कबूल न किया तारीख कहती है अहले हरम को करबला के मैदान से गुजारा जा रहा था कहीं पे कासिम का सर पड़ा हुआ था कहीं पर हुसैन का लाशा पड़ा था कहीं पर अली अकबर का लाशा पड़ा था कहीं पे अब्बास का लाशा पड़ा था तारीख कहती है बीबियों ने जब शोदा के लाशों को देखा अपने अपने शहीदों पे बीबियों ने अपने को गिरा दिया ज़ैनब ने हुसैन की लाश पे अपने को गिरा दिया और हुसैन की लाश को गौर से देखा इस तरह से हुसैन की लाश खाको खून में मिली हुई थी ज़ैनब पहचान न सकी आवाज दी अंताखी अरे क्या तू ही मेरा भाई है मैं पहचान न सकी मदीने का रुख किया आवाज दी या रसूल अल्लाह सल्ला अलैका मलाइकतुस्समा वहाजा हुसैन मलम्मउन बिद्दमा मुकत्ता औलादा या रसूल अल्लाह आपकी नमाज जनाजा आसमान के मलाइका ने पढ़ी लेकिन मेरा भैया हुसैन का लाशा करबला के मैदान में बेगोरो कफन पड़ा है वसयालम الذين ظلموا اي من قلب ينقلبون انا لله وانا اليه راجعون رزم بقضائه وتسليما لامره